ડીસામાં જાટ સમાજ દ્વારા સમાજને આગળ લાવવા અને શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ નામના મેળવે તે માટે આજે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં સમાજના સહયોગથી દીકરા દીકરીઓ પોતાનું કામ તથા શૈક્ષણિક ક્ષેત્રે પણ નામના મેળવે તે માટે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જાટ સમાજની દીકરીઓએ સમાજના આ કામને બિરદાવ્યું હતું. જાટ સમાજ પંજાબ તરફ વસતો સમાજ છે, જોકે બનાસકાંઠા જિલ્લામાં પણ આ સમાજ વસવાટ કરે છે. જાટ સમાજે શૈક્ષણિક ક્ષેત્રની સાથે સમાજના વિકાસ ક્ષેત્રે કામ કરી રહ્યો છે. સમાજમાં શિક્ષણની સાથે સમાજ આર્થિક રીતે પણ સક્ષમ સમાજ માનવામાં આવે છે. પરંતુ હવે આ સમાજની દીકરીઓ દીકરાઓ પણ શૈક્ષણિક ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ સમાજના શિક્ષિત યુવાનો દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે ડીસાના આનંદ બંગલોઝ વિસ્તાર અને ડૉક્ટર પ્રવીણ ઠક્કરના હોસ્પિટલની પાછળ જાટ સમાજની રીડિંગ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ભાજપ જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ઈશ્વરભાઈ જાટ સમાજની બહેનો, ભાઈઓ, વડીલો, આગેવાનો અને વિદ્યાર્થી મિત્રો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આખો સમાજ એનાથી ડરવા લાગ્યો છે. તો એ જવાબદારી પણ દીકરા દીકરીઓની છે. સક્ષમતા આપણા ખૂબ છે, પણ સમય પ્રમાણે બદલાવ પણ થાય છે અને એ બદલાવમાં આપણે ખોટા બદલાવમાં ના જતા રહીએ એની પણ ચિંતા આપણે કરવાની. એટલે મારી વિનંતી છે, આ 108 દીકરા દીકરીઓ જયારે અહીંયા તૈયારી કરવા આવવાના છીએ એટલે આ વડીલોની પાઘડીની લાજ રાખવાની જવાબદારી પણ આ બધા દીકરા દીકરીઓની છે. અને મને ભરોસો છે કે આગળ બેઠેલા સૌ વડીલો, સ્ટેજ ઉપર બેઠેલા સૌ વડીલો તમારા માટે કેસો એવા ફૂલ પાથરવા માટે પણ તૈયાર છે. અને સાથે મારે આ વડીલોને પણ વિનંતી છે કે ક્યાંક એવી ઘટના ઘટે તો આખા સમાજના દીકરા દીકરીઓને દોષ આપવાની જરૂર નથી. આજરોજ અમારે ડીસા ખાતે જાટ સમાજ રીડિંગ લાઇબ્રેરી, જે ગુજરાતમાં સૌ પ્રથમ અંત્ય આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે, જે એવી લાઇબ્રેરી કે જેમાં સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે, વિદ્યાર્થીઓ જે આવે એમના એટેન્ડન્સની પણ સુવિધાઓ છે, એકદમ વાતાવરણ પણ એકદમ શાંત વાતાવરણમાં અને મિનરલ પાણીની વ્યવસ્થા છે, અને 108 સીટોથી સજ્જ એવી આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે. એમાં સમગ્ર જાટ સમાજના વડીલો અહીંયા ઉપસ્થિત રહી અને આજે જેનું ઉદ્ઘાટન થયું છે, તો એવી સજ્જ આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ થતું હોય એમાં અમે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે ડીસામાં આયોજન કર્યું છે મારા જાટ સમાજના લાઇબ્રેરીમાં, એમાં 108 જગ્યા એનું ફાળવણી કરી છે કે મારા વડીલો મારા ગામજણોએ એને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમારી દીકરીઓ માટે એટલું કર્યું છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારે 108 આજે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે, ખૂબ જ અમને દીકરીઓ પ્રત્યે ખૂબ જ ગૌરવ છે કે અમે કંઈ આગળ ભણીને અમે આગળ અધિકારી કંઈ કશું બનીને શિક્ષણ પ્રાપ્ત કરી અને મા બાપનો સન્માન ઊંચો કરીશ, એ અમારી ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારા પપ્પા અને અમારા વડીલોને, અમારા ગામજણોને થેન્ક યુ સો મચ. ત્યારે 108 બેઠક ધરાવતી અને સીસીટીવી કેમેરા સજ્જ જાટ સમાજની આ રીડિંગ લાઇબ્રેરી હાલ તો બીજા સમાજમાં પ્રેરણારૂપ બની રહી છે.